એક મહત્વના સમાચાર. મહારાષ્ટ્રથી મુંબઈમાં શિવસેના કોંગ્રેસ એનસીપીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. વરલીમાં નહેરુ સેન્ટરમાં આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકના અંતે હવે શું ઘોષણા થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ટૂંક સમયમાં જ નેતાઓ બહાર આવીને કોઈ ચોક્કસ જાહેરાત કરે તેવા સંકેત મળી રહ્યા છે. સરકાર રચવાનો દાવો ક્યારે કરશે અને કઈ ફોર્મ્યુલા પર સરકાર બનશે મહારાષ્ટ્રમાં તે થોડી જ વારમાં સ્પષ્ટ થઈ જશે. શિવસેના કોંગ્રેસ એનસીપીના નેતાઓની મહત્વની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને હવે રાહ જોવાઈ રહી છે કે કોઈ એક નેતા આવે અને મીડિયા સમક્ષ વાત કરે. લગભગ બે કલાક આ બેઠક ચાલી તો તેમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ, સીએમ પદના મુદ્દે શું ચર્ચાઓ થઈ અને ત્રણ પક્ષો કઈ ફોર્મ્યુલા થકી મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે. આ સાથે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કોણ ક્યારે માંડશે તે પણ ટૂંક સમયમાં જ સામે આવે તેવી શક્યતાઓ લાગી રહી છે. બેઠક પૂર્ણ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સરકાર કોણ બનાવશે, કેવી રીતે બનાવશે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નીરુ. નીરુ, ખાસ તો બેઠક પતી ગઈ છે, બે કલાક કઈ દિશામાં વાતચીત ચાલી હોઈ શકે છે? શરદ પવાર બેઠક પછી જે પોતાનું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે હજી થોડી વાર લાગશે અને લગભગ હજી તેઓ 2-3 કલાક વધુ તેમને ચર્ચા કરવામાં લાગે. ખાસ કરીને નીતિન ગડકરીએ પણ મીડિયાને પોતાનું નિવેદન કર્યું છે અને જણાવ્યું છે કે અત્યારે તમામ જે છે મુદ્દાઓ પર હાલ અને પોર્ટફોલિયોઝ પર પણ અત્યારે ચર્ચાઓ ખાસ ચાલુ છે અને લગભગ હજી તેઓને સમય લાગશે, થોડો આજનો દિવસ હજી તેઓને લાગશે ચર્ચા કરવામાં અને તમામ જે છે વિગત સર. એક મોટું નિવેદન શરદ પવાર તરફથી, ઉદ્ધવ ઠાકરે બનશે સીએમ, આ પ્રકારનું એક મહત્વપૂર્ણ નિવેદન. એક મિનિટ, તુમ્હાલા પુન્હા એકદા સાંગતો की आज तिन्ही पक्षाचे ज्येष्ठ नेते पहिल्याप्रथम एकत्र बसले. बऱ्याचशा गोष्टीवरती आम्ही मार्ग काढलेला आहे, झालं पडलं, पण आम्ही असं ठरवलंय की एकही मुद्दा अनुत्तरित ठेवायचा नाही. म्हणून सगळे विषय सोडवल्यानंतर पूर्ण सगळ्या विषयांची उत्तरं घेऊन आम्ही तुमच्या समोर येतो आहोत, पण चर्चा अतिशय चांगली आणि योग्य दिशेने चालू आहे. सर, यावर पत्रकार परिषद होईल का? होणार. નીરુ, શરદ પવારનું નિવેદન આવ્યું છે, લગભગ સીએમના નામ પર સહમતિ થઈ ગઈ છે, શું કહેશો? તો આપણે કહી દઈએ શરદ પવારનું એક મહત્વપૂર્ણ નિવેદન, મહારાષ્ટ્રમાં આગામી સીએમ ઉદ્ધવ ઠાકરે બનશે, આ પ્રકારનું નિવેદન. ટૂંક સમયમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું છે કે પત્રકાર પરિષદ બોલાવવામાં આવશે, પરંતુ ક્યારે બોલાવાશે તે સ્પષ્ટ નથી. આજે અથવા તો આવતીકાલે પત્રકાર પરિષદ બોલાવાય તેવા સંકેત મળી રહ્યા છે, પરંતુ મુખ્ય પ્રધાન પદના નામ પર સહમતિ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા સીએમ પદે આરૂઢ થશે, આ વાત નક્કી થઈ ગઈ છે. શરદ પવારનું આ નિવેદન અતિ મહત્વપૂર્ણ છે. આપણે કહી દઈએ કઈ ફોર્મ્યુલા પર સરકાર બનાવવાનો દાવો ક્યારે થશે તે ચોક્કસ લગભગ આવતીકાલે નક્કી થઈ જશે, પરંતુ હાલમાં સીએમ પદે કોણ આરૂઢ રહેશે તે નામ નક્કી છે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા સીએમ બનશે. યોગ્ય દિશામાં ચર્ચા રહી હોવાનો ઉદ્ધવ ઠાકરેનો પણ દાવો. શરદ પવારે પણ ઉદ્ધવ ઠાકરે સીએમ બનશે તેવું સ્પષ્ટ કર્યું છે. ટૂંકમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના આ ત્રણેય પક્ષોની બેઠક હકારાત્મક રહી છે, સકારાત્મક રહી છે અને હવે આવતીકાલે રાજ્યપાલ સમક્ષ દાવો માંડાઈ શકે છે. આપણે ફરી કહી દઈએ કે ટૂંક સમયમાં પત્રકાર પરિષદ, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થાય તેવા પણ સંકેત મળી રહ્યા છે. હાલમાં જ વરલી ખાતે ત્રણેય પક્ષોની સંયુક્ત બેઠક પૂરી થઈ ગઈ છે અને યોગ્ય દિશાની ચર્ચા બાદ મહારાષ્ટ્રના આગામી સીએમ ઉદ્ધવ ઠાકરે જ હશે, આ પ્રકારની વાત શરદ પવારે પણ કહી નાખી છે. ઘણા દિવસનું પોકળું જે ગૂંચવાયેલું હતું તે હવે ઉકેલાતું હોય તે દિશામાં સંકેત મળી રહ્યા છે. મુખ્ય પ્રધાન પદે ઉદ્ધવ ઠાકરે હશે, શરદ પવારનું આવું નિવેદન અતિ મહત્વપૂર્ણ છે.
શિવસેનાની આગેવાનીમાં જ મહારાષ્ટ્રમાં સરકાર રચના થશે અને સાથી પક્ષો તરીકે કોંગ્રેસ અને એનસીપી તેમને ટેકો આપશે. લગભગ આવતીકાલે જ રાજ્યપાલ સમક્ષ સરકાર રચનાનો દાવો થાય તેવી પૂરેપૂરી શક્યતા. ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે ત્રણ પક્ષના નેતાઓ. જોકે હકારાત્મક દિશામાં વાતચીત પૂરી થઈ હોવાનો દાવો. ટૂંક સમયમાં મહારાષ્ટ્ર માટે મોટી ઘોષણા થાય તેવી શક્યતા. લગભગ આવતીકાલે જે સંકેત મળી રહ્યા છે, આવતીકાલે જ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો આ ત્રણ પક્ષ માંડશે. આ મહાગઠબંધન તો આ કયા પ્રકારની સરકાર રચના થવા જઈ રહી છે, વધુ વાત કરવા અમારી સાથે જોડાશે મુંબઈથી રાજકીય વિશ્લેષક કાંતિભાઈ ગાલા. કાંતિભાઈ, આપનું સ્વાગત છે ટીવી નાઇન પર. સૌથી પહેલા તો જે રીતે સહમતિ થઈ છે, આપણે સંકેત શું લાગી રહ્યા છે કે કઈ ફોર્મ્યુલા પર આ ત્રણ પક્ષો સહમત થઈ ગયા છે? નહીં, ફોર્મ્યુલા તો લગભગ નક્કી થઈ જ ગઈ છે ને, એટલે મુખ્યમંત્રી પદ શિવસેનાને મળશે. જી, એ સૌથી વધુ મતો, એટલે શિવસેના લેડ ગવર્નમેન્ટ હશે, કંટ્રોલ શરદ પવાર અને સોનિયા ગાંધીના હાથમાં રહેશે. બિલકુલ. અને મુખ્યમંત્રીનો હવે જે નામ નક્કી કરવાનું છે, એના માટે શરદ પવારે ઉદ્ધવજી ઠાકરેનું નામ સજેસ્ટ કર્યું છે. એ બધા શિવસૈનિકો, બધા શિવસેનાના એમએલએને પણ માન્ય હશે. જી, આમાં શિવસેના પણ એક મજબૂરી છે, ઉદ્ધવ ઠાકરે અત્યારે તૈયાર ન થાય તો બીજો કોઈ પણ શિવસેનાના એમએલએ આવે એમાં એ લોકોની ગ્રુપિઝમ થઈ જશે પાછું. એકનાથ સિંહને જો ગયો તો બીજો પાત્ર નારાજ થઈ જાય. સંજય રાઉત માટે નોર્મલી એમએલએ જેટલા બધા ઈચ્છુક નથી, એ એક સ્ટ્રેટેજિક છે. એ રાજ્યસભામાંથી આવેલા છે, એ ગ્રાઉન્ડ લેવલમાં એટલે કનેક્ટેડ નથી, એટલે એટલે કોઈ દિવસ નોર્મલ ચૂંટણી લડીને આવ્યા નથી. એટલે એમએલએ ને જો આજે સંજય રાઉતને એકદમ ડાયરેક્ટ મુખ્યમંત્રીનો ઉમેદવાર કરે તો ભવિષ્યમાં શિવસેના ફૂટવાની લોકોને આશંકા લાગી શકે. આ બધાને જો શાંત કરવા હોય તો ઉદ્ધવજી જેવું એક નામ છે જે બધા એમએલએને માન્ય રાખવામાં આવે. બિલકુલ. નાયબ મુખ્યપ્રધાન પદ વિશે પણ થોડી વાત કરો કાંતિભાઈ, કે જો એનસીપી અને કોંગ્રેસ બંને નાયબ મુખ્યપ્રધાનનું પદ માંગતા હશે તો કોણ કોણ બની શકે છે? નહીં, આમાં એટલે નાયબ મુખ્યમંત્રી પદ જો પાંચ વર્ષ માટે એ લોકોની ઈચ્છા છે. જી, આમાં મેઇન તો પ્રોબ્લેમ શું છે કે મુખ્યમંત્રીનું પહેલા 2.5 વર્ષ માટે શિવસેનાનું હતું અને પછીના 2.5 વર્ષ માટે કદાચ એનસીપીને મળે, કે આ 5 વર્ષ આને મળે શિવસેનાને, એ મુદ્દો હવે રહ્યો નથી. પરંતુ જો ડેપ્યુટી સીએમ માટે હોય તો કોંગ્રેસ માંથી અત્યારે એના થોરાજ સાહેબ છે, એ સૌથી ફ્રન્ટ રનર કહેવાય. અને એનસીપી માંથી અજિત પવાર નું નામ સૌથી આગળ છે. બિલકુલ. એવી પણ એવું પણ સાંભળવામાં આવ્યું છે કે અજિત પવાર એટલા ઈચ્છુક નથી, તે પછી ફક્ત ધનંજય મુંડે જેવું એક નામ રહે છે જે સર્વસામાન્ય એક્સેપ્ટ થઈ જાય એનસીપી માંથી. કે છગન ભુજબળ પ્રેસમાં છે પણ મને નથી લાગતું કે એનો એટલો નંબર લાગે. શરદ પવાર હાથમાં ટ્રમ્પ કાર્ડ રહેશે, ભલે સોનિયા નું રિમોટ કંટ્રોલ દિલ્હી દિલ્હી કરશે, પણ શરદ પવાર જેવા અનુભવી 4 વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેલા છે, મહારાષ્ટ્રનું લોકલ રાજકારણ થી સૌથી વધુ અનુભવી માણસ જો કોઈ હોય તો એ શરદ પવાર છે આજના દિવસમાં, કે જેને લગભગ 50 વર્ષનો અનુભવ છે. અને આટલું એટલે રિમોટ કંટ્રોલ તો શરદ પવારના હાથમાં જ રહેશે. શિવસેનાનો જો કોઈ પણ મુખ્યમંત્રી થશે તો પણ એ શરદ પવારની ઈચ્છાની વિરુદ્ધ નહીં જઈ શકે. અને કોંગ્રેસને પણ એ જ ડર છે કે કોંગ્રેસ આખી ને આખી કદાચ શરદ પવાર હાઈજેક કરી જશે 3 વર્ષમાં. બિલકુલ. એ લોકોને સૌથી મોટો દિલ્હીને કે સોનિયાને ડર છે, શરદ પવારનો ડર લાગે છે કે જો શરદ પવારના હાથમાંથી સત્તા આવી જશે તો કોંગ્રેસનું અસ્તિત્વ અહીંયા જોખમમાં આવી જશે મહારાષ્ટ્રમાં. તો ધન્યવાદ કાંતિભાઈ આ તમામ વાત.